ફેર સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. આજે આપણે બનાવશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી. તો ચાલો સ્ટાર્ટ કરીએ તલની ચીકી. મેં એક મોટો વાટકો ભરી અને તલ લીધેલા છે અને એથી થોડી નાનો વાટકો ગોળ લીધેલો છે. ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે તલને પહેલાં શેકી લેશું. તલને વધારે શેકવાના નથી, ખાલી એનું મોઈસ્ચર ખતમ થાય એટલા જ શેકવાના છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. ધીમા ગેસ ઉપર જ આપણે તલ શેકવાના છે. હવે આપણે આ ગોળનો પાયો કરશું. હળવે હળવે દબાવી અને એકદમ મિક્સ કરી લેવાનો છે ગોળને. હવે આપણે ગોળને એકદમ હલાવતા રહેવાનું છે જેથી ગોળ ઉગળી અને એકરસ થઈ જશે. અને ગોળનો અને તલનું પ્રમાણ સરખું લીધું હોય તો જ આપણી ચીકી સરસ થાય છે. ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી તો લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે, પણ ઘણાનો પાયો બરોબર ના થાય તો ગોળની ચીકી એકદમ ચોટી જતી હોય છે. આજે આપણે પરફેક્ટ પાયા સાથે ચીકી બનાવશું જેથી એકદમ ક્રિસ્પી થશે. અને હા ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને હવે ફ્રેન્ડ્સ, જુઓ આપણો ગોળ ઓગળવા માંડ્યો છે. હજી આપણો પાયો બરોબર થયો નથી. અને ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમને મારા વિડીયો નવા નવા વિડીયો જોવા મળે અને અહીંયા તમને નવી નવી ટ્રિક્સ અને ટિપ્સ સાથેના વિડીયો મળશે. હવે ફ્રેન્ડ્સ, આપણો ગોળ જો એકદમ ઉગળી ગયો છે અને હવે પાયો જોવા માટેની રીત તમને બતાવું છું. આપણે જે પાયો છે એમાંથી એક ટીપું પાણીમાં નાખશું. હવે એક જ મિનિટમાં જોવાનું છે જો આપણો પાયો બરાબર થઈ ગયો હશે તો અડતા ભેગી જ તૂટી જશે. હજી તે જ આપણો પાયો કાચો છે. જુઓ, આ ચીકાશ પકડેલો છે. જ્યારે તમે અડતા ભેરું તૂટી જાય તો સમજવાનું કે આપણો પાયો તૈયાર થઈ ગયો છે. હજી 2 મિનિટ ચલાવશું તો આપણો પાયો રેડી થઈ જશે. અને ફ્રેન્ડ્સ, મેં આમાં કોઈ પણ વસ્તુ નાખી નથી, એકલો ગોળ જ છે. હવે આપણે બીજી વખત નાખીને જોઈ લેશું. જો ફ્રેન્ડ્સ, આપણો પાયો એકદમ રેડી થઈ ગયો છે. જો અડતા ભેગા છે, ટુકડા થઈ જાય છે. અને હવે આ ટાઈમે આપણે 1 ચપટી જ પાપડખાર નાખશું, જેનાથી આપણા પાયોનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને આપણી ચીકી પણ એકદમ ક્રિસ્પી થશે. હવે આપણા તલામાં એડ કરી દેશું. તલ નાખતું જવું અને આ રીતના પાયામાં મિક્સ કરતું જવાનું છે. બધા તલ આપણે એકદમ મિક્સ કરી લેવાના છે જેથી આપણા તલ એક એક કોરા ના રહે અને આપણી ચીકી પણ એકદમ સ્વાદવાળી થાય. હવે મેં આ એક પેપર ગ્રીસ કરીને રાખેલું છે. પ્લાસ્ટિક પેપર ઉપર આપણી ચીકી એકદમ ઉખડી જાય છે અને જેવી તમારે આછી વણવી હોય એવી વણી શકાય છે. હવે આની ઉપર બીજું પ્લાસ્ટિક પેપર રાખી દીધું છે અને હવે આપણે એને વણી લેશું. આ ચીકી વેલણની મદદથી તમારે જેવી આછી વણવી હોય એવી વણાય છે. અને પ્લાસ્ટિક પેપર રાખીએ એનાથી આપણી ચીકી જલ્દી ઠરતી પણ નથી અને જેવી રીતના તમે વણવી હોય એવી વણી શકો. ફ્રેન્ડ્સ, તમે આ રીતના ચીકી કરશો
તો તમારી ચીકી ખૂબ જ સરસ થશે. હવે ફ્રેન્ડ્સ, આ તલની ચીકી મેં વણી લીધી છે. હવે એ ગરમ હોય ત્યારે જ આપણે એમાં નિશાન આપી દેવાના, નહીંતર આપણી ચીકી બરોબર શેપમાં કટિંગ નહીં થાય. આ તલની ચીકી એકદમ કડક બિસ્કિટ જેવી જ થાય છે. મેં આમાં પાયામાં ગોળ કે ઘી કે તેલ કંઈ પણ નાખ્યા વગરનો આ પાયો કરેલો છે. અને જુઓ ફ્રેન્ડ્સ, એકદમ બિસ્કિટની જેમ જ કટ થઈ જાય છે, એકદમ ક્રિસ્પી થાય છે અને સરસ ટેસ્ટમાં પણ સારી લાગે છે. તો આજે જ બનાવો તલની ચીકી.